गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल अड़वद ની અંદર આપ સૌનો અંતઃપુરાણ સ્વાગત છે। હું ગડિયા ભરત। આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર આપણે પેરેગ્રાફ બનાવતા શીખવા એ પહેલા લાગતી જે અમુક બાબત છે ની આપણે ચર્ચા કરીશું। અત્યાર સુધીના લેક્ચરમાં આપણે તમામ વન બાય વન એક એક સેન્ટેન્સ એક્ઝામ્પલ સહિત અને આગળના લાગુ પડતા જે ફેરફાર થતા બે નિયમ છે એની સમજૂતી સહિત આપણે રૂપાંતર કરતા શીખીએ છીએ। હવે પરીક્ષાની અંદર પેરેગ્રાફ સિસ્ટમ પૂછાય છે, એટલે પેરેગ્રાફમાં રૂપાંતર કરતી વખતે અમુક વસ્તુ એડ કરવામાં આવે છે। જેમ સરસ મજાનું ડેકોરેશન બનાવવું હોય સબ્જીને તો ઉપર કોથમીર છે, દાડમ છે, એવા શબ્દ એડ કરવામાં એવા વસ્તુ એડ કરવામાં આવે છે। એવી જ રીતે પેરેગ્રાફને મિનિંગફુલ બનાવવા માટે એક અર્થપૂર્ણ કરવા માટે અમુક શબ્દ અંદર મૂકવામાં આવે છે। જે આપણે રિપોર્ટેડ સ્પીચની અંદર ભાવાર્થ મુજબ અલગ અલગ શબ્દો ટૂંકમાં પ્રશ્નના જવાબ આપેલા હોય તેને ફૂલ ફોર્મમાં બતાવવું, ના પછી હકાર નકાર હોય જવાબ આપેલો હોય ત્યારે અલગ અલગ રિપોર્ટેડ સ્પીચનો ભાષાંતર સમજીને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે પણ અલગ અલગ શબ્દનો ઉપયોગ થાય છે। રેડી, તો આપણે જોઈએ વન બાય વન। મેં અહીંયા કણે થોડીક નોંધ લખી છે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફનું રૂપાંતર કરવા માટેની નોંધ, એટલે થોડીક માહિતી છે। ઓકે, પહેલી મેં લખી છે, જ્યારે ખાસ ચોપડામાં લખજો અને સમજજો, જ્યારે બોલનાર દ્વારા પ્રથમ વાક્ય પછી તરત જ દ્વિતીય વાક્ય બોલેલું હોય તે અને તે વિધાન વાક્ય હોય ત્યારે તેને જોડવા એન્ડ એડેડ ધેટ મૂકવું, અને તેને ઉમેર્યું હતું કે, એવો આનો મિનિંગ થાય। ઓકે, વિધાન હોય તો એન એડેડ ધેટ મૂકવામાં આવે છે, અને જ્યારે બીજું વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે એન્ડ આસ્ક્ડ મૂકવામાં આવે છે। ખાસ ધ્યાન રાખજો, ઓકે, પહેલું વાક્ય વિધાન અને બીજું પણ જો વિધાન આવ્યું હોય તો એન એડેડ ધેટ, પહેલું વિધાન અને બીજું પ્રશ્નાર્થ આપ્યું હોય તો એન્ડ આસ્ક્ડ હિમ અથવા હર અથવા જે નામ લાગુ પડતું હોય તે। આમાં વિધાન છે એટલે સંયોજક કમ્પલસરી ધેટ આવે છે। અહીંયા સંયોજક ઇફ અને વેધર નોન ડબલ્યુએચ માં આવે છે, કમ્પલસરી નથી, એટલે મેં અહીંયા સંયોજક નથી મૂક્યો। જો લાગુ પડતું હોય તો મૂકવું, ન લાગુ પડતું હોય તો ન મૂકવું। ઓકે, એટલે એના કારણે ખાલી મેં બે વાક્યને જોડવા માટે વચ્ચે જે શબ્દ મુકાય છે એ લખેલો છે। અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ જોઈ ગયા જેની અંદર આપણે બોલનાર દ્વારા એક જ વાક્ય બોલાવ્યું છે એટલા કારણે આવા કોઈ શબ્દ ઉપયોગ કર્યા નથી। હવે પેરેગ્રાફમાં બોલનાર વ્યક્તિ કંઈક માહિતી આપે અને પછી એના ઉપર જ કોઈક પ્રશ્ન પૂછી લે આગળની કોઈક ચર્ચા માટે, જેના કારણે બોલનાર વ્યક્તિ બે અથવા ત્રણ પણ વાક્ય બોલેલો હશે તો ત્રણેય વાક્યને રિલેટેડ જોડવા માટે આવા શબ્દ મૂકવાના છે। ખાસ ધ્યાન રાખવું, બીજું વાક્ય વિધાન તો એન એડેડ ધેટ, બીજું વાક્ય પ્રશ્નાર્થ તો એન્ડ આસ્ક ડ, હા વિધાન વિધાન હોય તો એડેડ ધેટ, વિધાન પ્રશ્નાર્થ હોય તો એન્ડ આસ્ક ડ, પહેલું પ્રશ્નાર્થ અને બીજું એ પ્રશ્નાર્થ હોય તો અહીંયા કણે એક શબ્દ એડ કરવામાં આવે, કયો, અગેઇન એન્ડ, સોરી અહીં આવશે એન્ડ અગેઇન આસ્ક ડ, અને ફરી વખત પણ તેને પૂછ્યું હતું, એવો એનો મિનિંગ થાય। રેડે, બે શબ્દ ખાસ યાદ રાખજો, મોટા ભાગે વપરાતા હોય છે। બીજો નિયમ છે, સાંભળનાર વ્યક્તિ જ્યારે પ્રશ્નનો જવાબ ટૂંકમાં આપે ત્યારે, જેમ કે ઉપરના પ્રશ્નનો જવાબ યસ અથવા નો, ઓકે ઘણા બધા ટૂંકા જવાબ હોય છે, જ્યારે યસ અને નો રિપોર્ટેડ સ્પીચમાં ડબલ ઇન્વર્ટેડ કોમા અંદર આપેલું હોય ત્યારે શું કહે છે, યસ આપેલ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ પોઝિટિવલી મૂકવું, આરવી તરીકે શું આવશે, રૂપેશ રિપ્લાઇડ પોઝિટિવલી મહેશ ધેટ, અને જે જવાબ બનતો હોય તે ઉપરનો પ્રશ્નનો જવાબ એટલે કે પ્રશ્ન છે ફેરફાર કરીને મૂકવાનો પડે। એક્ઝામ્પલ તરીકે ગુજરાતીમાં એક ઉદાહરણ આપું, રૂપેશ
કહે છે કે શું તારા પિતા ડોક્ટર છે? તો એનો જવાબ મહેશ શું આપે? હા. તો આનો મિનિંગ શું થાય? ફૂલ ફોર્મ કરવું એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઈડ પોઝિટિવલી અને રિપોર્ટેડ સ્પીચ તરીકે શું આવે? હા, મારા પિતા ડોક્ટર છે. જે અહીંયા આપણે ફેરફાર થતો હોય એ રીતે ફેરફાર કરવાનો છે. એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે યસ અને નો નો આવે ત્યારે યસમાં રિપ્લાઈડ પોઝિટિવલી અને નકારમાં જવાબ મળે એટલે નો આપેલ હોય ત્યારે રિપ્લાઈડ નેગેટિવલી મૂકવું. અને જવાબ પૂર્ણ વાક્યમાં આપવો. ખાસ ધ્યાન રાખજો, પૂર્ણ વાક્યમાં આપવો હોય એટલે ઉપરનું પ્રશ્ન જે છે એને આપણે ઉતારવો પડે. ના પછી ત્રીજી એક નોંધ છે, બોલનાર વ્યક્તિનો પ્રશ્નનો જવાબ સાંભળનારના બીજા વાક્યમાં મળતો હોય, એટલે કે રમેશે પ્રશ્ન પૂછ્યો હોય અને સાંભળનાર વ્યક્તિ મહેશ છે, તો મહેશ જે વાક્ય બોલે એમાં ઉપરના વાક્યનો જવાબ જ આપેલ હોય તો શું આવે છે? રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? રિપ્લાઈડ અથવા આન્સરેડ મૂકવામાં આવે છે. મહેશ પ્રશ્ન પૂછ્યો, રમેશે જવાબ આપ્યો, તો રમેશનું વાક્ય જ્યારે રૂપાંતર કરીએ ત્યારે શું આવે? રમેશ રિપ્લાઈડ મહેશ, આવો શબ્દ આવે છે. ત્યાં ટોલ્ડ આસ્ક્ડ છોડી દેવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, મોટા ભાગે વિધાન વાક્ય જવાબ આપતું હોય છે એટલે ત્યાં સેડ સેડ ટુ ની જગ્યાએ ટોલ્ડ આવતું નથી. શું મૂકવાનું? રિપ્લાઈડ અથવા આન્સરેડ. આગળ કોઈક માહિતી મળતી હોય જવાબને બદલે તો ત્યાં આગળ ઇન્ફોર્મેશન શબ્દ પણ મૂકવામાં આવે છે. આ શબ્દ ક્યાં કેવી રીતે મૂકવા એ ખાસ ટેલી કરી લેજો, ન કે પેરેગ્રાફમાં પછી જાદુ થતો હોય એવું લાગશે. ઓકે, આગળ ત્રીજો પોઈન્ટ છે, ચોથો, જ્યારે કોઈ એક વિષય પર ફરીથી પૂછવામાં આવે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે અગેઇન આસ્ક્ડ થાય, જે મેં આગળ ચર્ચા કરી હતી. ઓકે, એન્ડ અગેઇન, એટલે કે એક વિષય ઉપર વ્યક્તિ એક પ્રશ્ન પૂછ્યો, પછી સાંભળનારે જવાબ આપ્યો, ફરી એ જ વિષય ઉપર તે વ્યક્તિએ પ્રશ્ન પૂછેલ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ખાલી આસ્ક્ડ નહીં, શું મૂકવાનું? એન્ડ અગેઇન આસ્ક્ડ મૂકી શકો છો. જો બંને કન્ટિન્યુ પ્રશ્ન વાક્ય હોય તો એન્ડ અગેઇન આસ્ક અને જવાબ આપ્યા પછી ફરી એ જ વિષય ઉપર પ્રશ્ન પૂછ્યો હોય તો ખાલી શું મૂકવાનું? અગેઇન આસ્ક્ડ. રમેશ અગેઇન આસ્ક્ડ મહેશ, કોઈ વિષયને ઉપર કન્ટિન્યુ કોઈ રિસર્ચ અથવા વધારે માહિતી લેવા માટે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે. ના સિવાય રિપોર્ટેડ સ્પીચની અંદર મેં અહીંયા નીચે થોડાક લખેલા છે, એવી જો તમને જાણ થાય એવું ભાષાંતર જોવા મળતું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આવા અલગ અલગ શબ્દ મૂકવામાં આવે છે. જો વન બાય વન આપણે જોઈશું. શું કહે છે? જ્યારે માહિતી દર્શાવતું વાક્ય હોય, રિપોર્ટેડ સ્પીચ હોય, ત્યારે ઇન્ફોર્મ મૂકવામાં આવે છે, એટલે કે રમેશ ઇન્ફોર્મ્ડ મહેશ, જે માહિતી આપી હોય એ આપણો રિપોર્ટેડ સ્પીચ બને. જો તેની અંદર ખાતરી કરાવતું વાક્ય હોય, 100% આ જ હોય એવું હોય, ત્યારે મહેશ રીએઝ્યુડ વિપુલ. ઓકે, અથવા કન્ફર્મ શબ્દ મૂકી શકાય રીએઝ્યુડની જગ્યાએ. ઓકે, કન્ફર્મ એટલે ખાતરી કરાવી પણ થાય. પૂછતાછ કરવી કોઈ વસ્તુની ઇન્ક્વાયરી કરતા, ખાસ કરીને રેલવે સ્ટેશને પેસેન્જર દ્વારા ટિકિટ, જે કંઈ ટિકિટ વિન્ડો બારી ઉપર જે કંઈ વ્યક્તિ બેઠેલી હોય છે ત્યાંને સમય પૂછવામાં આવતો હોય ત્યારે ત્યાં કણે પેસેન્જર ઇન્ક્વાઇર્ડ સ્ટેશન મેનેજર આગળ જે સેન્ટેન્સ હોય તે જોડી શકાય. આજીજી કરેલી હોય કંઈક લેવા માટે, ખાસ કરીને આપણે શુભેચ્છા સૂચવતા વાક્યમાં જોઈ ગયા, ભિખારીએ કોઈ પાસે ભીખ માંગતો હોય એટલે આજીજી કરતો હોય, તો તેવા વાક્યમાં રિપોર્ટેડ વર્બ તરીકે બેગ આવે છે. આમંત્રણ દર્શાવતું વાક્ય હોય તો ત્યાં શું મૂકવાનું? ઇન્વાઇટેડ. પાછળનું વાક્ય આમંત્રણ દર્શાવતું હોય તો ત્યાં ગણે આરવી તરીકે ઇન્વાઇટેડ આવે. વર્ણન કરતું હોય, કોઈ વાક્ય ઉપર આપેલું હોય અથવા કોઈ ચિત્ર હોય એનું વર્ણન કંઈક માહિતી અંદર વિસ્તૃત સમજાવતું હોય ત્યારે રિલેટેડ મૂકવામાં આવે છે. ઉત્સાહપૂર્વક કંઈક
ચર્ચા થતી હોય, જવાબ આપવાનો હોય અથવા કોઈ ઉત્સાહપૂર્વક બનેલી ઘટનાનો વાત થતી હોય ત્યારે તે વ્યક્તિની અંદર જ્યારે ખૂબ જ આનંદ હોય છે એટલે શું કહેવાય? ફાધર ટોલ્ડ એન્થુઝિયાસ્ટિકલી હિઝ સન, પિતાએ તેના પુત્રને ઉત્સાહપૂર્વક કીધું કે મારો પગાર ડબલ થઈ ગયો છે. ઓકે, થયો હોય તો, ના આવ્યો હોય તો પછી ખબર હોય. ઓકે, એટલે ઉત્સાહપૂર્વક બાબત હોય ત્યારે ટોલ્ડ એન્થુઝિયાસ્ટિકલી, ખાસ ધ્યાન રાખજો સ્પેલિંગ. ઓકે, વખાણ કરવામાં આવેલા હોય, બોલનાર વ્યક્તિ સાંભળનારને કહેતો હોય, તેની અંદર સાંભળનારના અથવા અન્ય કોઈ વ્યક્તિના વખાણ થયેલા હોય તો ત્યાં આગળ શું આવે? મહેશ એપ્રિસિએશન રમેશ દેટ, મહેશ રમેશના વખાણ કરે છે કે. આવો અલગ અલગ શબ્દ મૂકવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. એન એડેડ ધેટ, એન્ડ આસ્ક્ડ, રિપ્લાઇડ પોઝિટિવલી, રિપ્લાઇડ નેગેટિવલી, એન્ડ અગેઇન આસ્ક્ડ. ઓકે, અહીંયા કણે એન એડેડ ધેટ આવે, એન ટોલ્ડ પણ આવી શકે, એન ફર્ધર ટોલ્ડ પણ આવી શકે, અને વધારાનું પણ કીધો હતું. આવતા અલગ અલગ અહીંયા શબ્દ મૂકી શકાય છે. આપણે જે સિમ્પલ છે બને ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું તમામ મિત્રો પેરેગ્રાફમાં રૂપાંતર કરતા પહેલા આ માહિતી ખ્યાલ હોવી જોઈએ, જેના કારણે જે જગ્યાએ મૂકવાની થાય ત્યારે આપણને સરળતા રહેશે. ઓકે, તો અહીંયા કણે આ બધી જ નોંધ મહેરબાની કરીને તૈયાર કરી લેજો. હવે આપણે આગળના લેક્ચરમાં ડાયરેક્ટ પેરેગ્રાફ ઉપર જવાનું છે. અહીંયા હું સમાપ્ત કરું છું. અસ્તુ, જય હિન્દ.